सर्वोपरि श्री स्वामीनारायण भगवान स्थापेली श्री स्वामीनारायण गादी जेने गुरुदेव श्री मुक्त जीवन स्वामी बापाए मूर्त स्वरूप आप्यो। ए गादीना पंचम वारसदार श्री पुरुषोत्तम प्रियदास जी स्वामी जी महाराज तेमनो प्रादुर्भाव 28 मे 1942 ना रोज भारासर कच्छ मा थयो। तेओ श्रीना पिता हता श्यामजी भाई नारायण माधाणी तथा माता रामबाई। जीवन प्राण स्वामी बापाए तेमनु नाम हीरजी राख्यो। 1946 थी 1953 सुधी भारासर प्राथमिक शाला मा अभ्यास कर्यो। त्यार पछी मणिनगर ईश्वर सद विद्याश्रम मा अभ्यास कर्यो। पण मन तो जीवन प्राण स्वामी बापानी सेवा मा ज मस्त हतो। जीवन प्राण स्वामी बापानी आज्ञा थता ज सर्व अंगे संपूर्ण युवा अवस्था मा संतनी महादीक्षा लीधी। जीवन प्राण स्वामी बापाए तेमनु नाम श्री पुरुषोत्तम प्रियदास जी स्वामी राख्यो। स्वामी बापानी साथे तेओ श्री सत्संग सेवाना कार्य मा लागी गया। ईस्वी सन 1979 ना फेब्रुआरी मास नी 28 तारीख ना मंगलमय दिने श्री मुक्त जीवन स्वामी बापाए पोताना अनुगामी आचार्य तरीके परम पूज्य श्री पुरुषोत्तम प्रियदास जी स्वामी श्रीनी स्वहस्ते निमणूक करी। અને સર્વાની ભક્તો એ બધાના તરફથી આ સ્વામિનારાયણ ગાદીના વારસદાર મારા પછી આ પુરુષન બધા છે એ તમારા બધા વચ્ચે હું માર પહેલાવું છું। જીવન પ્રાણ સ્વામી બાપાના આશીર્વાદની તો વાત જ અનોખી। ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની સ્મૃતિમાં ઘોડાસર અમદાવાદ ખાતે ગુરુ ભક્તિનું નવતમ નજરાણું શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરનું સર્જન કર્યું। સિકાકસ ન્યૂ જર્સી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી એ આરસના મૂર્તિઓની સુવર્ણ તુલા કરી પ્રતિષ્ઠા કરી। દેશ તથા વિદેશની ધરણી પર સુવર્ણ તુલા, પ્લેટિનમ તુલા તથા ડાયમંડ તુલાના દર્શન કરાવ્યા। બોલ્ટન, નૈરોબી, લંડનના કિંગ્સબરી વિસ્તારમાં તથા અમેરિકાના વિવિધ સ્ટેટમાં ભવ્ય નૂતન મંદિરોનું નિર્માણ કર્યું। ભારતમાં પણ વિવિધ શહેરોમાં ભવ્યાતિભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું। આ સાથે સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા તો ખરી જ। સંતો ભક્તોની પ્રેમ ભરેલી પ્રાર્થનાઓને સ્વીકારતા એ પ્રેમ મૂર્તિને આ લોકમાં પધારે ચાલુ સાલે 78મું વર્ષ ચાલતું હતું। વર્ષ 2019 નૈરોબીમાં વિચરણ માટે પધાર્યા। ત્યાં પણ પારાયણ પધરામણી વગેરેથી સૌ ભક્તોને સુખ્યા કર્યા। એમાં અચાનક એક દિવસ તારીખ 26 ડિસેમ્બર 2019 ના રોજ પોતાનો સંકલ્પ રજૂ કરતા જણાવ્યું કે જ્યાં સુધી ભગવાન બાપા સ્વામી બાપા આ સેવકની જવાબદારી સોંપી છે, જ્યાં સુધી કરાવશે ત્યાં સુધી બધું આપણે કરીશું, અને સંતો મહાત્માઓ તૈયાર થઈ જશે અને સંતો મહાત્માઓ કહેશે કે હવે તમે ત્યાં બાપાના સ્થાનમાં આરામ કરો, હવે અમે આ જવાબદારી બધી ઉપાડીશું અને સત્સંગની સેવા કરીશું। તો ત્યાં સંતો મહાત્માઓ આજકાલ કરતાં કરતાં બંધુ આ સેવકને પણ બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સેવા કાર્ય બંધુ સોંપ્યું છે। કેટલા વર્ષ થયા બંધુ? હે, ઓહો, 40 પૂરા થઈ ગયા, હવે શું કરશું?
તમે કાલ કહેતા ને 21 વર્ષ ત્યાં છે, બાયપાસ વાળા 10 વાળા એ કે 10 વર્ષે જતા રહે છે. હવે રજા આપો તો બસ. તે જ દિવસથી દ્રઢ સંકલ્પ કરી લીધો હતો કે મારે હવે આ લોકમાં રહેવું નથી. બીજે જ દિવસે ગંભીર માંદગી ગ્રહણ કરી ત્યારબાદ મુંબઈ પધાર્યા. સહુ સંતો ભક્તોની પ્રાર્થના શ્રી ઘનશ્યામ પ્રભુને ચરણે પહોંચી. એમાં પ્રભુએ આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજને સ્વસ્થ કરી દીધા. મણિનગર મંદિરે પધાર્યા ત્યારે વિશ્વવ્યાપી કોરોના મહામારીનો સમય હતો, તેથી મંદિરમાં જ કથા પારાયણનો લાભ આપતા. આ સમય દરમિયાન વિશેષ કાર્યક્રમો સાદગીથી ઉજવ્યા, પણ સૌ સંતોને સવિશેષ આનંદ કરાવ્યો. સમય જતા પોતાનો દ્રઢ સંકલ્પ અમલમાં મૂકવા પ્રથમ તાવને સેવામાં રાખ્યો ને તારીખ 26 જૂન 2020 ની વહેલી સવારે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયા. સૌ સંતો ભક્તો ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, પણ આ વખતે તેઓ શ્રી સંકલ્પ કરીને બેઠા હતા. તારીખ 16 જુલાઈ 2020 ના રોજ તેઓ શ્રીએ મનુષ્ય લીલા સંકેલી લીધી. તેઓ શ્રીનો અંતિમ સંસ્કાર વિધિ તારીખ 16 જુલાઈ 2020 અષાઢ વદ એકાદશીના દિવસે ઘોડાસરમાં આવેલા શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે કરવામાં આવ્યો.
स्वामी बापा